નમસ્તે મિત્રો, કેમ છો? આમ તો આપણે 14 ક્રાંતિ કથાઓ કરી, એના પછી એક ઘણો લાંબો ગેપ થયો. શાળાઓ પણ શરૂ થઈ ગઈ અને વચ્ચે એક પુસ્તક પણ અમારું આવ્યું, એટલે એની વ્યસ્તતાને કારણે આપણે ક્રાંતિ કથામાં થોડી રૂકાવટ આવી હતી. પણ 15મી ક્રાંતિ કથા આજે ફરીથી એ જ જોશ સાથે આપણે શરૂ કરીએ. ભારતમાં આપણે અગાઉ જેમ વાત કરી હતી કે 1850થી લઈ અને 1950, એટલે આ જે 100 વર્ષનો જે ગાળો આવ્યો એમાં એવા બધા મહાનુભાવો જન્મ્યા કે જેની અત્યારે ભારત પર ખૂબ અસર જોવા મળે છે. એમાં 1856માં જલંધર જિલ્લાના તલવન ગામમાં સ્વામી શ્રદ્ધાનંદનો જન્મ થયો હતો. હવે સ્વામી શ્રદ્ધાનંદની વાત આપણે અગાઉ લાલા લજપતરાયજીની જ્યારે વાત કરતા હતા કે એમણે DAV કોલેજની સ્થાપના કરી, દયાનંદ સરસ્વતીના આર્ય સમાજની અસર નીચે જે પણ શિક્ષણ સંસ્થાનો સ્થપાયા એમાં આ સ્વામી શ્રદ્ધાનંદનો પણ ઘણો બધો ફાળો છે. તો એમના પિતા જે હતા એ નાનકચંદ હતા અને એ પોલીસ ખાતામાં હતા, એટલે અવારનવાર એમની બદલીઓ થતી રહે, એટલે એમનું જે પ્રાથમિક શિક્ષણ હતું એટલું કંઈ સારું ખાસ થયું નહીં. પણ બનારસમાં પછી એમણે ક્વિન્સ કોલેજમાં અને જયનારાયણ કોલેજમાં એમણે અભ્યાસ કર્યો, ત્યારબાદ પ્રયાગ પણ અભ્યાસ કર્યો. પણ બનારસમાં એમને વધારે પડતું જે અભ્યાસ છે બનારસમાં થયો. એમનો એક ખાસ નિયમ હતો કે દરરોજ કાશી વિશ્વનાથના દર્શન કરવા. હવે એ દરરોજ આ કાર્ય નિયમિતપણે કરે, પણ એમાં એક દિવસ ત્યાં રીવાના મહારાણી એ વિશ્વનાથના દર્શન કરવા આવેલા, એટલે એમને આ સ્વામી શ્રદ્ધાનંદ, હવે એમનું બાળપણનું નામ તો મુનશીરામ હતું, મુનશીરામ અને બૃહસ્પતિ બે નામો હતા, પણ મુનશીરામ બોલવામાં બહુ સરળ પડે એટલે એ મુનશીરામથી પ્રખ્યાત થયા હતા. એટલે મુનશીરામ આ દરરોજ જાય, પણ તે દિવસે એમને અંદર પ્રવેશ આપવામાં ના આવ્યો, એટલે એમને બહુ ગુસ્સો આવ્યો કે આવું કેવું કે એક ચડિયાતો અને એકને પ્રવેશ બંધ. એટલે તે દિવસથી એમને મૂર્તિ પૂજા પ્રત્યે થોડી ઘૃણા ઉત્પન્ન થઈ. ત્યારબાદ બરેલીમાં સ્વામી દયાનંદ સરસ્વતીનો એક કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમમાં નાનકચંદ આ મુનશીરામને લઈ ગયા અને પ્રથમ વખત સ્વામી દયાનંદ સરસ્વતીનું ભાષણ અને એમના સંસર્ગમાં પ્રથમ વખત આ મુનશીરામ આવ્યા, એટલે એમનો પ્રભાવ ખૂબ એમના પર પડ્યો. હવે આ સમય દરમિયાન એમના લગ્ન પણ શિવદેવી સાથે થયા હતા, પરંતુ શિવદેવીની ઉંમર 35 વર્ષની થઈ ત્યાં સુધી એમનું મૃત્યુ થઈ ગયું હતું અને એમના બે પુત્રો અને બે પુત્રીઓ પણ થયા. પણ પછી સ્વામી શ્રદ્ધાનંદે 1902માં, એટલે આમ તો DAVની સ્થાપના કરી ત્યારે સ્વામી શ્રદ્ધાનંદ DAVમાં જ સાથે હતા, લાલા હંસરાજ ને એ બધા, પણ પછી એમના વિચારોમાં મતભેદ થયો. DAVમાં અંગ્રેજી ભાષાને થોડું વધારે મહત્વ મળતું હતું અને વૈદિક પરંપરાને થોડું ઓછું મહત્વ મળતા જોયું, એટલે સ્વામી શ્રદ્ધાનંદે કાંગડીમાં પોતાનો અલગ આશ્રમ શરૂ કર્યો. હવે એ કાંગડી છે એ હરિદ્વાર પાસે આવેલું છે. હવે આ કાંગડીમાં એક અમનસિંહ કરીને શેઠ હતા, એમણે પોતે પોતાની જમીનો આ ગુરુકુળ માટે દાનમાં આપી અને ત્યાં આ ગુરુકુળ 1902માં, એટલે ભવ્ય 4 દિવસનો 21, 22, 23 અને 24 આ 4 દિવસ માર્ચના મહિનામાં 1902માં એનું ઉદ્ઘાટન થયું. ગાંધીજી પ્રત્યે શ્રદ્ધાનંદજીને ખૂબ લાગણી હતી, એટલે તેમણે એ વિદ્યાલયમાંથી 1500 રૂપિયા, આ 1902ની વાત છે, એટલે 1500ની અમાઉન્ટ બહુ મોટી હતી. હવે ત્યારે તો એ ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા, એટલે 1500 રૂપિયા અહીંથી આ વિદ્યાર્થીઓનો ફાળો કરી અને 1500 રૂપિયા ગાંધીજીને એ વખતે સ્વામી શ્રદ્ધાનંદજીએ મોકલ્યા હતા. અને ગાંધીજીને પણ સ્વામી શ્રદ્ધાનંદજી પ્રત્યે એટલો જ પ્રેમ હતો કે એ જ્યારે પરત આવ્યા ત્યારે ત્યાં કાંગડી ગયા હતા અને કાંગડીમાં સ્વામી શ્રદ્ધાનંદજીએ પ્રથમ વખત મહાત્માજીનો ટૂંકમાં શબ્દ ગાંધીજી પ્રત્યે વાપર્યો હતો અને ઘણા ઇતિહાસકારો એવું નોંધે છે કે પ્રથમ વખત મહાત્મા એ બિરુદ આ સ્વામી શ્રદ્ધાનંદજીએ ગાંધીજીને આપેલું. પછી 1919માં રોલેટ એક્ટ થયો ત્યારે સ્વામી શ્રદ્ધાનંદજીએ તો દીક્ષા લઈ લીધી હતી અને સ્વાતંત્ર સંગ્રામમાં જોડાઈ ગયા હતા. અને કોંગ્રેસની જે અધિવેશન થયું અમૃતસરમાં 1919માં જલિયાવાલા બાગ થયો
એના બાદમાં જે 34મો અધિવેશન હતું એમાં તેઓ સ્વાગત સમિતિના અધ્યક્ષ હતા અને એમણે હિન્દીમાં ભાષણ કર્યું. એમણે પત્રકારિતામાં પણ એમનો ફાળો રહ્યો હતો. એમણે સદધર્મ કરીને એક ઉર્દુ ભાષામાં એમણે સામાયિક બહાર પાડ્યું હતું. પછીથી એ હિન્દી કરવું પડ્યું કેમ કે ઉર્દુ ભાષામાં ન ચાલ્યું અને એમને આર્થિક ઘણી બધી ખોટ પડી, પણ પછી એને એ હિન્દી કર્યું અને હિન્દીમાં એક અર્જુન નામનું પણ એમણે એક સામાયિક શરૂ કર્યું હતું. એટલે આવી રીતે રાજકીય અને સામાજિક અને ધાર્મિક ત્રણેય બાબતોમાં સ્વામી શ્રદ્ધાનંદજી આંદોલનોમાં જોડાઈ ગયા હતા. 1922માં જ્યારે ખિલાફત આંદોલન થયું ત્યારે મોપલા હત્યાકાંડ થયા અને એનાથી સ્વામી શ્રદ્ધાનંદજી ઘણા વિચલિત થયા. એટલે એમણે 1923થી શુદ્ધિ આંદોલન ચાલુ કર્યું. એટલે જે હિન્દુઓ ધર્માંતરણ કરીને અલગ ધર્મમાં જતા રહ્યા હતા એમને પાછા લાવવા માટે એમણે શુદ્ધિ આંદોલનની શરૂઆત કરી. ત્યારબાદ એમનાથી ઘણા બધા લોકો વિખૂટા પડતા ગયા અને પછી 1926માં ચાંદની ચોકમાં એક અબ્દુલ રશીદ કરીને આતંકવાદી હતો, એણે સ્વામી શ્રદ્ધાનંદજીની ગોળી મારીને હત્યા કરી દીધી. હવે આ સ્વામી શ્રદ્ધાનંદજીએ ભારતીય શિક્ષણ અને વ્યવસ્થા તેમજ વૈદિક સાહિત્ય અને વેદોનું જે જ્ઞાન હતું એ ભારતને આપવામાં પોતાનું જીવન બલિદાન કરી દીધું એવું પણ કહી શકાય. એટલે આવા સ્વામી શ્રદ્ધાનંદજીને જેનો જન્મદિવસ હમણાં જ આવશે એમને આપણે યાદ કરીએ અને એમના બલિદાનને આપણે સતત યાદ કરતા રહીએ. જય હિન્દ.